नमस्कार, जीएसटीवी न्यूज जोई रहा छो। आप हूं छु मानसी। महत्वपूर्ण समाचार नी साथे शुरुआत करीशु। जे समाचार अत्यारे हाल सामे आवी रह्या छे, वाव विधानसभा नी पेटा चूंटणी लेने કોકણું ગુજવાલનું નજરે પડે છે। મહત્વની વાત એ છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાની આવતીકાલે અંતિમ તારીખ હોવા છતાં પણ હજુ નામ જાહેર નથી કરવામાં આવ્યા। શેની રાહ જોવામાં આવી રહી છે તે સૌથી મોટો સવાલ છે। કોંગ્રેસના ઉમેદવાર આવતીકાલે સુઈગામ ખાતે ઉમેદવારી છે કે જે નોંધાવશે। બીજી તરફ ભાજપ પાર્ટી ઠાકોર ઉમેદવાર ઉતારે તેવી પણ સૂત્રો પાસેથી વિગતો છે, પરંતુ હજુ નામો જાહેર નથી થયા તેને લઈને અસમંજસતા છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે આગામી સમયની અંદર કયા નામો બહાર આવે છે તે જોવાનું રહેશે, પરંતુ કાલ રોજ અંતિમ તારીખ છે ફોર્મ ભરવાની। તેમ છતાં પણ હજુ જે નામ છે તે જાહેર નથી કરવામાં આવ્યા। કોંગ્રેસના ઉમેદવાર આવતીકાલે સુઈગામ ખાતે ઉમેદવારી નોંધાવશે। બીજી તરફ આ વખતે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે તેઓ પણ વાવ વિધાનસભાની બેઠકની અંદર એકલા હાથે ચૂંટણી લડવાના છે, એટલે કે લોકસભાની અંદર જે ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું હતું તે તૂટીને હવે આ વખતે અહીં ત્રિપાક્ષીય જંગ રહેશે। ભાજપ વર્સિસ કોંગ્રેસ વર્સિસ આમ આદમી પાર્ટી, આ ત્રણેયમાંથી જે ઉમેદવારોની વાતો છે તેમાં પણ કયો ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટી કે જેમાં ઠાકોર ઉમેદવાર ઉતારે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે। વટનો સવાલ હવે બંને પક્ષો માટે છે, કારણ કે વાવની અંદર જે તે સમયે શંકર ચૌધરીનું રાજ હતું તે સમયથી પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટી માટે પણ આગામી સમયની અંદર કોને ઉતારવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન ઊભો રહેશે।